नमस्कार जामनगर नी नंबर वन न्यूज चैनल जीडीपीएल जामनगर न्यूज में आप सौ दर्शको नु हार्दिक स्वागत छे। हवे जोईए आज ना मुख्य समाचार। वैक्सीन ना बे डोज पछी पण कोरोना मुद्दे जागृत रहेवा अलर्ट करता निष्णातो। ओलिम्पिक रमोत्सव में प्रथम दिवसे भारत ने मळतो प्रथम मेडल। मोंघवारी ना विरोध में जामनगर में रेली योजती आम आदमी पार्टी। छोटी काशी में गुरु पूर्णिमा उत्सव की विविध धर्म स्थानकों में थती उजवणी। जामनगर में वीज तंत्र की वधु एक बेदरकारी ने कारण बाळकी नो लेवातो भोग। आज ना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્ત થઈ ચૂકી છે, પરંતુ મોતના આંકડાને લઈને આજે પણ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। જે લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મરી ગયા કે સારવાર શરૂ થતા પહેલા મરી ગયા, તેમના મોતના આંકડા સરકારે ગણ્યા જ નથી। આ માટે તેમણે આરટીપીસીઆર નહીં હોવાનું કારણ આપ્યું છે। હવે 3 મહિના પછી તેમનો વિસેરા રિપોર્ટ આવવાનું શરૂ થઈ જતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ફક્ત 4 શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે 15 માર્ચ થી 15 મે વચ્ચે 2400 લોકોના ઘરમાં મોત થઈ ગયા, જેમાંના 800ના વિસેરા રિપોર્ટ આવી ચૂક્યા છે। એમાં માલુમ પડ્યું છે કે તેમના ફેફસા અને અન્ય અંગ પણ કોવિડ પોઝિટિવ દર્દીઓની જેમ જ ખરાબ થઈ ગયા હતા। તેમના વિસેરા રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ તમામના મોતનું કારણ ન્યુમોનિયા અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર હતું। હજુ 1600 લોકોના વિસેરા રિપોર્ટ આવવાનો બાકી છે। જો આખા ગુજરાતનું અનુમાન કરીએ તો આંકડા હજારોમાં જઈ શકે છે। ઔપચારિક આંકડા જોઈએ તો આ દરમિયાન રાજ્યમાં 4519 લોકોના મોત થયા, એટલે કે અડધાથી વધુ લોકો ઘરમાં જ મરી ગયા। આ દર્દીઓમાં મોટા ભાગનાને ફેફસાનું ઇન્ફેક્શન હતું। તેમના પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટનું પણ અધ્યયન કર્યું હતું। આરટીપીસીઆર રિપોર્ટ નહીં કરાવનારા આવા દર્દીઓની ઘરે જ સારવાર કરવામાં આવી હતી। ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે। વેઇટ લિફ્ટ મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે। ચીનની હઉ જીહોઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે। ઇન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ભારતના ઇતિહાસમાં પહેલીવાર નોર્મન પ્રિચાર્ડે 200 મીટર દોડ અને 200 મીટર વજન દોડમાં ડબલ સેટે મીરાબાઈ ચાનુ સમગ્ર દેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું મોંઘવારીના વિરોધમાં નગરમાં રેલી અને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। होटल रेस्टोरेंट मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट के डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फर्न रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी 3 लग्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए 2 बैंक्वेट हॉल है। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ड्राइव, यहाँ 7 एंटरटेनमेंट जोन है।
जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन और शॉपिंग मॉल बस कुछ ही दिनों में शुरू होने वाला है। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर कालावट रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। पियाजीओ कंपनी नो अद्यतन शोरूम हवे जामनगर मा। जी हाँ, आ छे सिकोतर ऑटो लिंक। अहीं आपने मरसे पियाजीओ पैसेंजर रिक्शा अने मालवाहक रिक्शा ना तमाम मॉडल्स। पियाजीओ बेस्ट माइलेज, बेस्ट पिकअप अने बेस्ट पावर मा देश नी नंबर वन कंपनी छे, तथा सौथी ओछू मेंटेनेंस अने सौथी वधु रिसेल वेल्यू धरावे छे। इटालियन डिजाइन एंजीन मेन्युफेक्चरिंग प्लान BS6 ना नियमो अनुसार 40 हाई टेक्नोलॉजी नो उपयोग, 5 अलग अलग फ्यूल वेरिएंट मॉडल्स अवेलेबल, जेमा पेट्रोल, डीजल, CNG, LPG अने इलेक्ट्रिक, ओछू डाउन पेमेंट, ओछू व्याज दर अने 85% सुधीनी लोन, आधुनिक वर्कशॉप तेमज कंपनीना ट्रेन टेक्नीशियन द्वारा वाहननी मावजत। અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુઇન પાર્ટ્સ પણ મળી રહેશે। આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત। માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે। આજે જ સંપર્ક કરો સિકોતર ઓટો લિંક, જામનગર રાજકોટ હાઈવે ઇસ્કોન મંદિરની બાજુમાં, આપા જામનગર। મહિલા દ્વારા સ્થાપિત અને મહિલાઓ દ્વારા સંચાલિત જામનગરની એકમાત્ર બેંક ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ। મહિલા બેંકના સ્થાપક અને હાલના મેનેજિંગ ડાયરેક્ટર ઉર્મીબેન મહેતા અને ચેરપર્સન શેતલબેન શેઠની યથાર્થ મહેનત દ્વારા આજે 6000 સેવિંગ એકાઉન્ટ્સ અને 250 કરંટ એકાઉન્ટ્સ કાર્યરત છે। આ બેંકમાં 8000 સભાસદ, 19 કરોડની ડિપોઝિટ અને 10.50 કરોડનું ધિરાણ આપેલ છે। અહીં છે લોકર ફેસિલિટીઝ, ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર, સિનિયર સિટીઝનને વધારાના 18% વ્યાજનો ફાયદો, NEFT, RTGS, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, શેર એલોકેશન, હાઉસિંગ લોન, ગોલ્ડ લોન, સ્કૂટર લોન, રિક્ષા લોન, કાર લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, વુમન એમ્પાવરમેન્ટ લોન તથા જમીન અને મકાન સામે મોર્ગેજ લોનની સુવિધા, વેપારીઓ માટે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટની સુવિધા, ઉપરાંત વકીલો અને દસ્તાવેજ તથા એફિડેવિટ કરવા માટે તાત્કાલિક ઈ સ્ટેમ્પિંગની સુવિધા, ગુજરાત ગેસના બિલ ચેક અથવા રોકડાથી ભરવાની સુવિધા। અહીં બેસ્ટ સર્વિસ અને સચોટ કાર્ય પદ્ધતિનો સમન્વય છે, સાથોસાથ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેંક છે। ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ શહેરમાં 3 બ્રાન્ચ ધરાવે છે, જે PN માર્ગ, રણજીતનગર અને દરબારગઢ સ્થિત છે। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9427238090। ગ્રીટી સર્જ હોસ્પિટલ એન્ડ ICU રાજ્યના નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનું અદ્યતન ICU ધરાવતી જામનગર શહેરની સૌ પ્રથમ હોસ્પિટલ। અહીં હાજર છે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને ટ્રોમા સર્જનની ટીમ, ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરો છે, વિનય સ્ટાફ છે, વિનમ્ર મેનેજમેન્ટ છે અને ક્રિટી સર્જ હોસ્પિટલ શહેરની મધ્યમાં છે। અદ્યતન લાઇફ સેવર સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપારા મોનિટર, ડિસિબ્રિલેટર, ECG મશીન, સિરીજ પંપ, બેડ સાઇડ સોનોગ્રાફી, પોર્ટેબલ એક્સરે મશીન, ઇકોકાર્ડિયોગ્રાફી તથા સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા, ઇન હાઉસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની પણ સુવિધા। અહીં દરેક પ્રકારના સામાન્ય રોગથી લઈને ગંભીર અતિ ગંભીર રોગોની મેડિકલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે, તથા લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનની પણ સુવિધા। અહીં હઠીલા રોગોનું સચોટ નિદાન અને કેન્સરના નિદાન માટે લંપ નોડ બાયોપ્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે। ફેફસાના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારંગાઠના ઓપરેશન, હરસ મસાના ઓપરેશન, સ્તનના ચેપી રોગ, ગાંઠ કે પછી હોય સ્વાદુપિંડના રોગો, તમામ રોગોની સારવાર અને ઓપરેશન ક્રિટી સર્જ હોસ્પિટલ જામનગરમાં ઉપલબ્ધ છે। ક્રિટી સર્જ હોસ્પિટલ ચોલી બંગલો પાસે, સમય ટ્રાવેલ્સની બાજુમાં, સુમેરા ક્લબ રોડ, જામનગર। આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ। આ વળતર યોજના વધુ 1 માસ માટે એટલે કે તારીખ 31/7/2021 સુધી વધારવામાં આવી છે। આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 10%-25% સુધી રિબેટનો લાભ મેળવો। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તારીખ 31/3/2006 સુધીની
રેન્ટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા વોટર ચાર્જની રકમ ઉપર 100% વ્યાજ માફી તેમજ તારીખ 1/4/2006 થી કાર્પેટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા વોટર ચાર્જની રકમ ઉપર 50% વ્યાજ રાહત યોજનાનો પણ લાભ વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તારીખ 1/7/2021 થી તારીખ 31/3/2022 સુધીમાં ભરપાઈ કરનારને 50% વ્યાજ રાહતનો લાભ ઓનલાઈન વેરો ભરનાર તમામ કરદાતાઓને વધુ 2% ડિસ્કાઉન્ટનો લાભ મિલકત વેરા વોટર ચાર્જની રકમ મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની HDFC બેંક નવા નગર કોઓપરેટિવ બેંક IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં ભરપાઈ કરી શકાશે તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે જિંદગી મુશ્કેલ થઈ ગઈ છે. લોકોની આ લાગણીને વાચા આપવા માટે પક્ષો દ્વારા વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે શનિવારે બપોરે જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ટાઉન હોલથી પ્રારંભ પામી હતી. આ રેલીમાં જામનગર શહેર આમ આદમી પાર્ટી અધ્યક્ષ કરશનભાઈ કરમૂર, ઉપાધ્યક્ષો આશીષભાઈ કંટારિયા તથા દિલીપસિંહ જાડેજા ઉપરાંત શહેર મહિલા મોરચાના અધ્યક્ષા ચેતનાબેન માણેક, ઉપાધ્યક્ષા ઇન્દુબેન રાવલ તથા સીમાબેન સહિતના મહિલાઓ જોડાયા હતા. આ રેલી પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ઓડિયો વગાડવામાં આવ્યો હતો અને લોકો સમક્ષ મોંઘવારીના મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. તેમજ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથેની રેલી યોજવામાં આવી હતી. આજે આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા આમ આદમી પાર્ટીના તમામ જવાબદાર કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જે મોંઘવારી ઘૂસકે ને ઘૂસકે જે વધી રહી છે સમગ્ર દેશની અંદર, સરખા ભાવ હોય એવું દેશમાં પહેલી વખત બન્યું છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી, કે પેટ્રોલના ડીઝલના ભાવ સરખા હોય. નકર તમે માર્ક કરજો કે પેટ્રોલના ગાડીના અલગ ભાવ હોય, ડીઝલની ગાડીના અલગ ભાવ હોય. જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય 60 રૂપિયા ઉપર લીટરના દૂધના ભાવ છે. ખોળ કપાસ એના ભાવ જોવા જાઓ 1000 રૂપિયા જે હતા એ આજે 1800-1800 રૂપિયા ખોળ કપાસ એના ભાવ છે. ખોળ લ્યો કે કપાસ લ્યો, તેલનો ડબ્બો લ્યો 2800 રૂપિયા. આમાં નાના ગરીબ મધ્યમ વર્ગના લોકો પોતાનું ગુજરાન અને ઘર કેવી રીતે ચલાવી શકે? આ મહામારીની અંદર મોંઘવારી, એક બાજુ મહામારી કોરોનાની, એક બાજુ આ મોંઘવારી, એટલી માજા મૂકી છે. તમે સિલિન્ડરના ભાવ તો જુઓ, 1 ERA 50 રૂપિયા વધતા હોય દેશમાં પહેલી ઘટના બની. આજે બસ અમારો એટલો જ વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ કાર્યકર્તાઓ આ રોડ ઉપર ચાલી અને આમ જામનગરની જનતાને કે જે મોંઘવારી છે અને જે કમરતોડ મોંઘવારી છે, ડીઝલ પેટ્રોલના ભાવ છે, રાંધણ ગેસના ભાવ છે, એનો વિરોધ કરવા માટે અમે આ રીતે રસ્તા ઉપર આજે નીકળ્યા છીએ. અને જો મોંઘવારીની અંદર ધ્યાન સરકાર નહીં આપે અને ભાવ નહીં ઘટાડે
તો આથી પણ ઉગ્ર આંદોલન કરો આમ આદમી પાર્ટી સક્ષમ છે વિરોધ પક્ષ તરીકે સમગ્ર રાજ્યની સાથે સાથે છોટી કાશી જામનગરમાં વિવિધ ધર્મસ્થાનો તથા મંદિરો સહિતના સ્થળોએ આજે શનિવારે વહેલી સવારથી ગુરુપૂર્ણિમા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના આણદા બાબા આશ્રમ કબીરાશ્રમ બાલા હનુમાન મંદિર મોટી હવેલી ખીજડા મંદિર વગેરે સ્થળોએ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આ બધા ધર્મસ્થાનોમાં સેવકો અને ભક્તો તેમજ અનુયાયીઓ દ્વારા પોતપોતાના ગુરુઓને નમન કરવામાં આવ્યા હતા અને આશીર્વચન મેળવવામાં આવ્યા હતા આણદા બાબા આશ્રમ ખાતે મહંત શ્રી દેવ પ્રસાદજી મહારાજે સેવકોને આશીર્વચન તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મોટી હવેલી ખાતે પૂજ્ય શ્રી વલ્લભરાયજી દ્વારા સૌને આશીર્વચન આપવામાં આવ્યા હતા અને તમામ ભક્તોને પહેરણ ઓઢાવવામાં આવ્યું હતું મોટી હવેલી ખાતે મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા તથા પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિતના આગેવાનોએ બાવાશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત ખીજડા મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 3 દિવસનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેના બીજા દિવસે આજે શનિવારે ગુરુવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પણ મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ ઉપરાંત બાલા હનુમાન મંદિર ખાતે ભક્તોએ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરી હતી એ જ રીતે કબીરાશ્રમ સહિતના સ્થળોએ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તમામ ધર્મસ્થાનોમાં કોવિડ ગાઈડલાઈન મુજબ સૌએ માસ્ક ધારણ કર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરાનું અનોખું મહત્વ છે દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમાને દિવસે છોટી કાશીમાં આ રીતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે ભારતની અંદર આજના મંગલમય દિવસે ભગવાન વ્યાસનું પૂજન થાય અને વ્યાસની પરંપરાને વર્ષોથી આપણો હિન્દુ સમાજ ઉજવતો આવ્યો રહ્યો છે ગુરુનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં ભગવદ્ ગુરુ જેવું છે સંત અને ભગવંત અને સદગુરુ આ ત્રણ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને એના માટે એટલા માટે આપણા દેશમાં સદગુરુનું મહત્ત્વ બહુ છે અમારા માટે સદગુરુનું મહત્ત્વ એટલા માટે છે કે આજના દિવસે અમારા મૂળ પુરુષ જે આજથી 330 વર્ષ પહેલાં જીવિત સમાધિ 99 વર્ષની વયસ થઈ લીધું એ આજનો દિવસ તેમનો જન્મ પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હતો અને એમનો નિર્વાણ દિવસ એટલે સમાધિ દિવસ પણ આજનો દિવસ હતો એટલે અમારા માટે આ પૂર્ણિમા અમારા સદગુરુ ભગવાન માટે થઈને અમારે બહુ મહત્ત્વનું છે પ્રત્યેક માણસે પોતાના જીવનમાં કોઈ માર્ગદર્શક કોઈ ગુરુ સદગુરુ બનાવવા જ જોઈએ સદગુરુ બનાવ્યા વગરના બે માણસો એવા હતા એકનું નામ હતું રાવણ જેનો કોઈ ગુરુ નહોતો એકનું નામ ભાલી સદગુરુ જેને બનાવ્યા ના હોય એની ગતિ થાય છે કે નહીં ખબર નથી પણ સદગુરુ જેને બનાવ્યા ના હોય એ માણસને પોતાના જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે મારી ને તમારી ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેટલી પ્રબળ છે એ મહત્ત્વની છે અને એવો નિષ્ઠાનો દિવસ ગુરુ પૂર્ણિમા આજના દિવસે સમાજમાં ગુરુને કંઈક સમર્પિત કરવાનો ભાવ એટલે ગુરુ પૂર્ણિમા અને એ ગુરુ પૂર્ણિમાનો દિવસ આણદા બાવા થયા સંસ્થાની પરંપરામાં છેલ્લા લગભગ 300 વર્ષથી ઉજવાતો આવી રહ્યો છે દેશકાળ પ્રમાણે સરકારના નિયમો પ્રમાણે કોરોનાને લઈને આ વખતે દૂરથી બધાને દર્શન કરવા માટેની એક પ્રથા પરંપરા રહી પણ લોકોની શ્રદ્ધાને ભાવનાને જાગૃત રાખવા માટે થઈને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પ્રતિવર્ષ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ભગવાનને પ્રાર્થના સદગુરુની કૃપા સૌના ઉપર કાયમ માટે બની રહે એવી સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સર્વે વૈષ્ણવજનો સર્વે સજ્જનોને ગુરુ પર્વ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસ એ આદિગુરુ છે આપનો જન્મ આપનો પ્રાગટ્ય આપની સ્થિતિ આજના દિવસે માનવામાં આવી છે એટલે સંપ્રદાયનો પ્રારંભ સંપ્રદાયની પરંપરાઓનો પ્રારંભ એ મહર્ષિ વેદવ્યાસ ભગવાન શ્રી કૃષ્ણથી પ્રારંભ થયો આજ વ્યાસ પૂર્ણિમા એટલે કે મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વે સાંપ્રદાયિક ગુરુ સંતો મહંતો એ બધાને તત્તત સંપ્રદાય તત્તત પંથના લોકો વ્યાસ સ્વરૂપે માની જ્ઞાનરૂપ એમનો જે સ્વરૂપ છે એને દંડવત ચરણસ્પર્શ અભિવાદન કરે છે અને આપણા શાસ્ત્રો એ બતાવે છે કે આપણે જ્યારે જે પૂજનીય છે એને પગે લાગીએ તો આયુ એટલે ઉંમર વિદ્યા એટલે જ્ઞાન યશ એટલે કીર્તિ અને બલ એટલે શક્તિ આ 4 વસ્તુઓ એની વધે છે તો આ ગુરુ પર્વ છે અને ગુરુ પર્વમાં અભિવાદન કરવાથી આપણા સર્વ કાર્યો સિદ્ધ થાય છે
આ પર્વ સમસ્ત લોકોએ, સમસ્ત ભક્તજનોએ, ધાર્મિક લોકોએ મનાવવું જોઈએ. આપણે બધા આ પર્વમાં પ્રભુને એ જ વિનંતી કરીએ કે ભગવત કૃપાથી સર્વ વિશ્વમાં સુખ શાંતિ પ્રવર્તે, લોકો સ્વસ્થ બને અને આનંદપૂર્વક ધાર્મિક જીવનનો નિર્વાહ કરે. હું અહીં છેલ્લા 20 વર્ષ ત્યાં દર્શનાર્થે આવું છું. આજે ગુરુ પૂર્ણિમાનો મોટો દિવસ છે. આજે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સથી બધાને દર્શન કરવાની સગવડતા છે, એટલે સોશિયલ ડિસ્ટન્સથી માસ્ક પહેરી અને દર્શન કરેલ છે અને અહીંનો મહિમા બહુ જ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે પૂજન અર્ચનનો દિવસ. આજરોજ ગુરુ પૂજન કરી અને ધન્યતા અનુભવી. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું થાંભલેથી ટપક્યું મોત અને આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ. એક સમૃદ્ધ દેશ કી નીવ જૈસે શિક્ષા હૈ, વૈસે હી શિક્ષા કી નીવ હૈ બુક્સ ઓર લર્નિંગ મટીરિયલ્સ. ઇસી સોચ સે આગે બઢતે હુએ નુપુર બુક્સ એન્ડ સ્ટેશનરી મોલ લાયા હૈ કિફાયતી દામ મેં બહેતરીન બુક્સ ઓર લર્નિંગ મટીરિયલ્સ. જી હા, સબસે સસ્તા, ઓનલાઈન સે ભી સસ્તા. અરે ભાઈ, પૂરે ગુજરાત મેં સબસે સસ્તા. યહાં હર પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ તો હૈ હી, સાથ મેં ક્લાસમેટ ઓર નવનીત જૈસી બ્રાન્ડેડ કંપની કે પ્રોડક્ટ પર ભી 10% સે 20% કા ડિસ્કાઉન્ટ હૈ. નુપુર અપને આપ મેં એક અનોખા સ્ટેશનરી મોલ હૈ. જૈસે 2200 સ્ક્વેર ફીટ મેં ફેલા હુઆ શોપિંગ મોલ જૈસા અનુભવ, યાની કે સેલ્ફ સિલેક્શન ઓર ક્વાલિટી કમ્પેરિઝન કા પૂરા વક્ત આપકો મિલતા હૈ. ઓર સાથ મેં આપકો પૂરા સેટ ખરીદને કી કોઈ જરૂરત નહીં હૈ. અગર આપકો એક બુક ચાહીએ તો એક બુક ખરીદ સકતે હૈ. નુપુર આફ્ટર સેલ સર્વિસ કો પ્રાધાન્ય દેતા હૈ, જિસકે તહત અગર પ્રોડક્ટ ખરીદે હોને કે બાદ આપકો પસંદ નહીં યા કોઈ ડિફેક્ટિવ હૈ તો પૂરી સહાયતા કી જાયેગી યા 100% મની બેક કિયા જાયેગા. નુપુર દેતા હૈ પૂરા ફ્રીડમ. હમ NCERT ડિસ્ટ્રીબ્યુટર હૈ. યહાં GSEB, CBSE દોનોં સિલેબસ અવેલેબલ હૈ. સ્કૂલ સ્ટેશનરી કે સાથ ઓફિસ સ્ટેશનરી, યુનિફોર્મ, બેગ્સ, આર્ટવર્ક મટીરિયલ્સ, ગિફ્ટ આઇટમ્સ, ચોકલેટ્સ ઓર બહોત કુછ. નુપુર બુક્સ એન્ડ સ્ટેશનરી, ટેક જામ વુલન મિલ્સ કે પાસ, એરફોર્સ રોડ, જામનગર, બ્રાન્ચ પાર્ક કોલોની, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાઇટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATMની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037, ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં દર વર્ષે ચોમાસાના દિવસોમાં વીજતંત્રની જુદી જુદી બેદરકારીઓ જોવા મળતી હોય છે. આ પ્રકારના બનાવોમાં ઘણી વખત લોકોએ જિંદગી પણ ગુમાવવી પડતી હોય છે. આવો વધુ એક કરુણ બનાવ બનવા પામ્યો છે. શહેરના બેડી વિસ્તારમાં વીજતંત્રની બેદરકારીના કારણે 8 વર્ષની એક બાળાનો ભોગ લેવાયો છે. આ બનાવ બનતા સમગ્ર બેડી પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. આજ શનિવારે સવારે બેડીના ઇમામે આઝમ ચોક ખાતે સોફિયા સબીરભાઈ નામની બાળા રમી રહી હતી ત્યારે અચાનક એક વીજ થાંભલો તૂટીને માથે પડ્યો હતો. ગંભીર ઇજાને કારણે આ બાળાનું મોત થતા સમગ્ર પંથકમાં વીજતંત્ર પ્રત્યે લોકો ગુસ્સો જોવા મળ્યો હતો. સંખ્યાબદ્ધ લોકો બનાવના સમયે એકત્ર થઈ ગયા હતા અને કોર્પોરેટર નૂર મહમદ પલેચા સહિતના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે બાળાનો જીવ બચાવી શકાયો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગ સામે કડક પગલાં ભરવા જોઈએ. કોર્ટે કહ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણીઓ સામાન્ય લોકોનો અભિપ્રાય પ્રતિબિંબિત કરે છે. ફ્રી ઇલેક્શન બંધારણના મુખ્ય માળખાનો એક ભાગ છે. ઝારખંડમાં 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન ફ્રોડ અને ગડબડ કરનારા 8 આરોપીઓની સજા યથાવત રાખવાની સાથે આ વાત રજૂ કરાઈ હતી. તમામ આરોપીઓ સામે એક પોલિંગ સ્ટેશન બહાર ફાયરિંગ અને બળવો ફેલાવવાનો કેસ નોંધાયો હતો. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પણ પહોંચી હતી. કોર્ટે 2013માં પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ અંગે નિર્ણયનો મુદ્દો ટાંકીને કહ્યું હતું કે લોકતંત્રને મજબૂત કરવામાં નિષ્પક્ષ અને નિડરતાથી ચૂંટણીનું આયોજન કરવું આવશ્યક છે. આના માટે વોટિંગની પ્રક્રિયા ગુપ્ત રાખવી જોઈએ. 2013ના એક નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે વોટ આપવાની સ્વતંત્રતા પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો એક ભાગ છે, જેનો ભારતના બંધારણમાં પણ ઉલ્લેખ કરાયો છે. જામનગરમાં આગનો વધુ એક બનાવ નોંધાયો છે. શહેરના ખોજાનાકા વિસ્તારમાં આગ લાગી હતી. વેવારિયા મદ્રેસા નજીકની એક સાંકડી શેરીમાં એક રહેણાંકના મકાનમાં આગ લાગી હતી. રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગનો આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવને કારણે આસપાસના ઘરોમાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે જાણકારી મળતા કોર્પોરેશનની ફાયર ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને એક ગાડી પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી. ત્યારબાદ આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રોજ બપોરના 2:15ની આસપાસ રેવારિયા મદ્રેસા મેઇન રોડની બાજુમાં સાંકડી શેરીમાં ઘરમાં કિચનમાં આગ લાગેલી. આગમાં બાટલો સળગતો હોવાથી એ સળગતા બાટલાને બહાર કાઢી આગ કાબુમાં લઈ અને નુકસાનની જાણવા મળેલ નથી. નહીં, કોઈ જાતની જાનહાની થયેલ નથી. એક ગાડીનું ફાયરિંગ કરેલ છે. સંપૂર્ણ કાબુમાં છે આગ અત્યારે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમ ની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર.
વિરામમાં આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના તપોવન ફાઉન્ડેશન ખાતે જનરલ સ્પોકન અંગ્રેજીના વિનામૂલ્ય વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. લાલપુરના કાનાલુસનો એક યુવાન 2017માં ગુમ થયો હતો. લાલુભા મહાવીર સિંહ ચુડાસમા નામનો આ યુવાન પડાણા ગામના પાટિયા પાસેથી મળી આવ્યો છે. જામનગરના કાશી વિશ્વનાથ રોડ પરથી GJ10BN3119 નંબરનું હીરો બાઇક ચોરાઈ ગયું છે. દ્વારકાના એક વિસ્તારમાંથી 15 વર્ષની એક તરુણી ગુમ થઈ છે. તરુણીના પિતાએ શિવમ અવસ્થી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં સુપર માર્કેટ પાસે આજે શનિવારે બપોરે એક વાહન ટોઈંગ કરવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જામનગરની એક ખાનગી કંપનીના મેનેજરનું 4 શખ્સોએ અપહરણ કર્યું હતું. બાદમાં આ મેનેજરને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે રણજીતસિંહ તથા 3 અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જામનગરની સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં વધુ એક વખત પ્રમુખ તરીકે રાજુભાઈ શેઠની વરણી થઈ છે. સેક્રેટરી તરીકે ધીરેન ગલૈયા ચૂંટાઈ આવ્યા છે. આવતીકાલે રવિવારે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વેપારી વર્ગ માટે વેક્સિનનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક કેન્દ્ર પર 300 વેપારીને વેક્સિન આપવામાં આવશે. જામનગર સહિત રાજ્યભરમાં આગામી 1 વર્ષની અંદર પ્લાસ્ટિકની તમામ ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં 3 નંબરના વોર્ડ નજીકથી કોઈ બીમાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે મૃતદેહની ઓળખ થવાની બાકી છે. 60 વર્ષના જયુભા મજબૂતસિંહ જાડેજા તે સુખદેવસિંહ તથા મહેન્દ્રસિંહના નાના ભાઈનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વેક્સિનના 2 ડોઝ પછી પણ કોરોના મુદ્દે જાગૃત રહેવા એલર્ટ કરતા નિષ્ણાંતો. ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રથમ દિવસે ભારતને મળતો પ્રથમ મેડલ. મોંઘવારીના વિરોધમાં જામનગરમાં રેલી યોજતી આમ આદમી પાર્ટી. છોટી કાશીમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની વિવિધ ધર્મ સ્થાનકોમાં થતી ઉજવણી. જામનગરમાં વીજ તંત્રની વધુ એક બેદરકારીને કારણે બાળકીનો લેવાતો ભોગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.